આગળ વાત કરીએ તો બોડેલી તાલુકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. બોડેલીમાં ગોપાલ ટોકીસથી રાજ ખેરવાને જોડતા રોડનું કામ 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું, પણ તંત્ર દ્વારા રોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. ચોમાસા દરમિયાન રોડ જળમગ્ન થવાથી અવરજવર માટે આ રસ્તો બંધ કરાયો હતો અને ચોમાસા બાદ રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મુદ્દે સંદેશ ન્યૂઝે એક અહેવાલ જારી કર્યો હતો, જેને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. તા 2.5 વર્ષથી અલી ખેરવા બોડેલી રોડ જે વિવાદમાં હતો તેનો આજે સુખદ અંત આવેલ છે અને રોડના કામની શરૂઆત થઈ ગઈ છે. સંદેશ ન્યૂઝ દ્વારા જે અમારા રોડની એમને રજૂઆત સરકારમાં સબર રજૂઆત કરીને જરા સમાચાર હાઇલાઇટ કર્યા, એના લીધે સરકારે પણ આ વાતને ગંભીરતાથી લીધી. અલીપુરા 600 મીટરનો જે વિવાદાસ્પદ જે રોડ હતો એના સમાચાર હાઇલાઇટ થયા. એના અનુસંધાન મને એવું લાગે છે કદાચ સ્થાનિક ધારાસભ્યશ્રીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ, કલેક્ટરશ્રીનું ઇન્વોલ્વમેન્ટ, DDOશ્રીનું ઇન્વોલ્વમેન્ટ એ કામ કરી ગયું. 3 વર્ષથી જે અટકેલો હતો રસ્તો, જેમાં 2200 મીટરની લેન્થ પૂરી થઈ ગયેલી હતી અને 300 મીટરનો RCC રસ્તો બાકી હતો, એની કામગીરી આજે આપણે કરવા આવ્યા છે. આ રસ્તો આજે ચાલુ થઈ ગયો છે, જેનાથી આમ જનતા ખૂબ ખુશ છે અને અમે સરકારનો અને અભિસિંહભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ. ગોપાલ ટોકીસથી રાજખેરવાનો રસ્તો જે છે તે 600 મીટરનો રસ્તો જે છે તે અધૂરો હતો, તેની કામગીરી જે છે તે આજે શરૂ કરવામાં આવી છે. આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે છેલ્લા 1.5 વર્ષથી અહીં જે છે તે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા ગત 17મી તારીખના રોજ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જે છે તે ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને અધિકારીઓ દ્વારા કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. આપ જે રીતે જોઈ રહ્યા છો કે ઉચ્ચ કક્ષાના અધિકારી સહિત કર્મચારી જે છે તે અહીં હાજર છે, કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે. સલમાન મેમન, સંદેશ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.